બિહારના છપરા જિલ્લામાં સ્ટ્રોંગ રૂમમાં ઘૂસી રહેલા ઈવીએમ ભરેલા ટ્રકને અટકાવવામાં આવ્યો હોવાની ખબરથી સનસનાટી મચી ગઈ છે. વિવિધ એક્ઝિટ પોલમાં એનડીએને ભારે બહુમતી મળશે એવું કહેવાઈ રહ્યું છે, ત્યારે વિપક્ષે એવો આક્ષેપ કર્યો છે કે ઈવીએમમાં ગડબડીને દબાવી દેવા માટે મોદી સરકારે આ બધા એક્ઝિટ પોલને ફિક્સ કરી દીધા છે. પ્રિયંકા ગાંધીએ એક્ઝિટ પોલને અફવા ગણી હિંમત નહીં હારવી એવો વોઇસ મેસેજ કોંગ્રેસના કાર્યકર્તાઓને આપ્યો છે. આવા સમયે સવાલ એ થઈ રહ્યો છે કે 2014માં મોદી લહેર વખતે પણ એક્ઝિટ પોલે એનડીએને એવરેજ 280-290 બેઠકોનો અંદાજ લગાવ્યો હતો, ત્યારે આ વખતે મોદી લહેર ન હોવા છતાં એક્ઝિટ પોલ એનડીએની 350થી વધુ બેઠકો કેમ દર્શાવી રહ્યો છે? નમસ્કાર, હું છું દીપક આસર અને તમે જોઈ રહ્યા છો તી લોકસત્તાનો વિશેષ કાર્યક્રમ ઇલેક્શન 2019. 23 મેના લોકસભા ચૂંટણીના પરિણામો પહેલાં ઈવીએમ અને એક્ઝિટ પોલને લઈને વિવાદ છેડાયો છે. એક્ઝિટ પોલમાં એનડીએને ભારે બહુમતીને કારણે પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને એવું કહ્યું છે કે નિરાશ ન થશો, આ તમારું મનોબળ તોડવાનો પ્રયાસ છે, તેને અફવા સમજી ભૂલી જજો. દરમિયાન ઈવીએમ બદલવાના આક્ષેપ સાથે બિહારમાં આરજેડી અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ સારંગ અને મહારાજગંજની સીટના એક સ્ટ્રોંગ રૂમમાં ઘૂસી રહેલા ઈવીએમ ભરેલા ટ્રકને અટકાવ્યો હતો. આ બધા વિવાદ વચ્ચે એનડીએને ભારે બહુમતીનો વર્તારો કરી રહેલા એક્ઝિટ પોલ પર ભરોસો મૂકી શકાય ખરો એ સવાલ થઈ રહ્યો છે. અમે છેલ્લા 5 ઇલેક્શન દરમિયાન આપવામાં આવેલા એક્ઝિટ પોલ અને ફાઇનલ રિઝલ્ટનું એનાલિસિસ કર્યું. આ એનાલિસિસમાં એવું સામે આવ્યું કે 2004 અને 2009ના ઇલેક્શન પછી આપવામાં આવેલા એક્ઝિટ પોલ ઊંધા માથે પટકાયા હતા અને આ બંને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના વડપણ હેઠળ યુપીએની સરકાર બની હતી. છેક 1998ની લોકસભાની વાત કરીએ તો આ ચૂંટણી પછી એક્ઝિટ પોલમાં ભાજપ અને સાથી પક્ષોની 214-245 બેઠકો જણાવાઈ હતી. તેની સામે મળી કેટલી હતી? મળી હતી 252 બેઠક. આ એક્ઝિટ પોલમાં કોંગ્રેસ અને સાથી પક્ષોની 150-160 બેઠકો દેખાડાઈ હતી અને મળી કેટલી હતી? 166 બેઠક. જ્યારે બાકીની પાર્ટીઓની 140-180 બેઠક દેખાડાઈ હતી અને મળી હતી 119 બેઠક. એટલે કે ક્યાંય બેલેન્સ દેખાયું નહોતું. આવી જ રીતે 1999ની ચૂંટણીની વાત કરીએ તો ભાજપ અને સાથી પક્ષોની 300-335 બેઠકનું એક્ઝિટ પોલમાં અનુમાન લગાવાઈ રહ્યું હતું અને મળી હતી 296 બેઠકો. જ્યારે કોંગ્રેસની 135-145 બેઠકનો અંદાજ હતો અને મળી હતી 134 બેઠક. બાકી પાર્ટીની 40-80 સીટના અંદાજ સામે 119 બેઠકો આવી હતી. એટલે અહીંયા પણ ક્યાંય બેલેન્સ દેખાયું નહોતું. 2004ના ઇલેક્શનની વાત કરીએ તો એક્ઝિટ પોલમાં ભાજપ અને સાથી પક્ષોને 250-290 બેઠકો મળશે તેવું અનુમાન હતું, પણ મળી હતી માત્ર 189 બેઠકો. જ્યારે કોંગ્રેસ અને સાથી પક્ષોની વાત કરીએ તો તેને 170-200 બેઠકનો એક્ઝિટ પોલમાં અંદાજ હતો, પણ મળી હતી 222 બેઠક. બાકી પાર્ટીની 90-110 બેઠક સામે 132 બેઠક આવી હતી. એટલે કે અહીંયા પણ એક્ઝિટ પોલ લગભગ ઊંધા માથે પટકાયો હતો. 2009માં ભાજપ અને સાથી પક્ષોની 170-190 બેઠકનો અંદાજ લગાવાયો હતો. તેની સામે માંડ 159 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસ અને સાથી પક્ષોની
190 થી 210 બેઠકનો એક્ઝિટ પોલમાં અંદાજ હતો, તેની સામે આવી હતી 262 બેઠક. બાકી પાર્ટીની 130 થી 160 બેઠકના અંદાજ સામે માંડ 79 બેઠકો આવી હતી. હવે 2014ના ઇલેક્શનની વાત કરીએ તો મોદી લહેર વચ્ચે પણ એક્ઝિટ પોલ ભાજપ અને સાથી પક્ષોની 250 થી 290 બેઠકોનો અંદાજ લગાવતું હતું, તેની સામે મળી હતી 336 બેઠકો, એટલે કે એક્ઝિટ પોલ ખોટો સાબિત થયો હતો. કોંગ્રેસને 2014માં એટલે કે કોંગ્રેસ અને સાથી પક્ષોને 2014માં 70 થી 115 બેઠકનું એક્ઝિટ પોલ હતો, તેની સામે મળી હતી માત્ર 59 બેઠક. બાકીના પક્ષો માટે એવું કહેવાયું હતું કે 130 થી 160 બેઠક આવશે, પણ બાકીના પક્ષોની બેઠકો આવી હતી 148, એટલે કે એક્ઝિટ પોલ અહીંયા પણ ખોટો સાબિત થયો હતો. 2019ના ઇલેક્શનનું પરિણામ 23 મે છે એ પહેલા એક્ઝિટ પોલમાં મોદી લહેર ન હોવા છતાં, નોટબંધી અને જીએસટીને લઈને સરકાર સામે વિરોધ હોવા છતાં ભાજપ અને સાથી પક્ષોની 290 થી 360 બેઠકનો વર્તારો કરવામાં આવ્યો છે, જ્યારે કોંગ્રેસ અને સાથી પક્ષોની 80 થી 120 બેઠકનો અંદાજ લગાવાઈ રહ્યો છે. બાકી પાર્ટીઓની 90 થી 130 બેઠક આવશે એવો વર્તારો એક્ઝિટ પોલે કર્યો છે. આવા સમયે વિપક્ષ એવો આક્ષેપ કરી રહ્યો છે કે ઈવીએમમાં ગડબડી કર્યા બાદ ભાજપે એક્ઝિટ પોલ ફિક્સ કરી દીધા છે, જેથી પરિણામ બાદ ઈવીએમ મામલે કોઈ વિવાદ ન થાય. ઈવીએમમાં ગડબડીની દહેશત વચ્ચે 50% ઈવીએમ અને વીવીપેટને મેળવવાના મુદ્દે 21 વિપક્ષી પાર્ટીઓએ ઇલેક્શન કમિશનને મળીને આવી માગણી કરી છે. બીજી તરફ અમિત શાહે એક્ઝિટ પોલમાં ભારે બહુમતીના પગલે એનડીએના સાથી દળોને ડિનર પર બોલાવ્યા છે. આવા માહોલ વચ્ચે 23 મે આવનારા પરિણામોની ઇંતેજારી ઓર વધી ગઈ છે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilok-satta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.